तो वडोदरा थी अन्य एक महत्वना समाचार मिली रहा है। वडोदरा में भाजप ने लाभ थता कोर्पोरेशन चूंटणी में भाजप ने मोटी सफलता मिली है। चूंटणी पहला ज आ सफलता हासिल थी है। आरएसपी ना त्रणे काउंसिलरो भाजप में जोड़ाई चुक्या है। राजेश आयरे सहित त्रण काउंसिलरो भाजप में शामिल थी चुक्या है। पूर्णिमा आयरे अने हेमलता गौर नो पण भाजप में प्रवेश थी चुक्यो है। आरएसपी ना प्रदेश प्रमुख है राजेश आयर, तो हाल तेवो भाजप में जोड़ाई चुक्या है। पालिका चूंटणी पहला ज भाजप मनु जे विपक्ष छे तेमां गाबड़ू पड़ी चुक्यू छे। अंगे वधु माहिती आपवा माटे संवाददाता अमित आपणी साथे जोड़ाई चुक्या छे। सिद्धार्थ जी, अमित, जे रीते राजेश आयर जोड़ाई चुक्या छे भाजपमां, शुं वधु विगत मळी रही छे हाल? જુઓ, કોર્પોરેશનની ચૂંટણી હવે નજીક છે અને કોર્પોરેશનની ચૂંટણી પહેલા વડોદરામાં ભારતીય જનતા પાર્ટી માટે આ ખૂબ મોટી સફળતા છે। એટલા માટે કે પશ્ચિમ વિસ્તારમાં રાજેશ આયરે છેલ્લા બે ત્રણ ટર્મથી ખાસું એવું પ્રભુત્વ ધરાવે છે। ન માત્ર પ્રભુત્વ ધરાવે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને છેલ્લી બે ચૂંટણીઓમાં કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભારે તેમને ટક્કર આપી છે। તેઓ કાઉન્સિલર હતા વર્તમાન બોર્ડમાં, એની પહેલા પણ તેઓ કાઉન્સિલર હતા, અગાઉ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા, પરંતુ સૌરભ પટેલ કે જે તે વખતે મંત્રી હતા તેમની સાથેના વિવાદને પગલે તેમણે પાર્ટી છોડી દીધી હતી, ત્યારબાદ આરએસપીમાં જોડાયા હતા। હવે ફરી એક વખત રાજેશ આયરે ભારતીય જનતા પાર્ટીમાં તેમનો પ્રવેશ થયો છે। ન માત્ર રાજેશ આયરે પરંતુ તેમના ધર્મપત્ની પૂર્ણિમા આયરે પણ વર્તમાન કાઉન્સિલર છે, ગયા બોર્ડમાં તેઓ કાઉન્સિલર હતા। અન્ય એક મહિલા કાઉન્સિલર હેમલતા ગોર, આ ત્રણેય કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। રાજેશ આયરે વડોદરાના રાજકારણમાં ખૂબ મોટું નામ છે અને કોર્પોરેશનની ચૂંટણી પહેલા છેલ્લા ઘણા દિવસથી અટકળો ચાલતી હતી કે રાજેશ આયરે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે, રાજેશ આયરે ભારતીય જનતા પાર્ટીમાં આવી શકે છે। અને અહીંના જે શ્રેષ્ઠ નેતાઓ છે, વરિષ્ઠ નેતાઓ છે, તેમણે આ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે અને કોર્પોરેશનમાં વિપક્ષને એક ખૂબ મોટો ફટકો આપ્યો છે। થોડી વાર બાદ રાજેશ આયરે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા મનુભાઈ ટાવર ખાતેના આજ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે અને તેઓ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરીને આરએસપીમાંથી ભાજપમાં પ્રવેશ કરશે। તેમની સાથે સાથે તેમના બે સાથી કાઉન્સિલરો, મહિલા કાઉન્સિલરો પૂર્ણિમા આયરે અને હેમલતા ગોર પણ તેમની સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે। એટલે અહીંયા તમામ મીડિયાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રાજેશ આયરે મનુભાઈ ટાવર ખાતેના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પહોંચે અને વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરીને ભાજપનો ખેસ ધારણ કરે। એટલે કોર્પોરેશન ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી માટે વડોદરામાં ખૂબ મોટી સફળતા છે। રાજેશ આયરે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે। એક મહત્વની બાબત એ પણ છે કે રાજેશ આયરે આરએસપીના પ્રદેશ પ્રમુખ પણ છે, એટલે આરએસપી આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં ખૂબ જોરશોરથી પોતાના ઉમેદવારો ઉભી રાખવાની હતી, લડવાનું હતી, પરંતુ હવે રાજેશ આયરે આરએસપી છોડીને ભારતીય જનતા પાર્ટીનું દામન થામી લીધું છે, ભાજપમાં પ્રવેશ તેઓ લઈ લીધો છે, ત્યારે હવે આરએસપી એક રીતે કહી શકાય કે ગુજરાતમાંથી નામશેષ થઈ ગઈ છે, કારણ કે તેઓ પોતે પ્રદેશ પ્રમુખ હતા અને તેમને આરએસપી છોડીને ભાજપમાં પ્રવેશ કરી લીધો છે। એટલે કોર્પોરેશનની ચૂંટણી આ વખતે ખૂબ રસાકસી ભરી રહેશે। રાજેશ આયરે કે જેઓ ખૂબ કદાવર નેતા ગણાય છે અને વિધાનસભા ચૂંટણીમાં પણ ઉમેદવારી કરી ચૂક્યા છે અગાઉ, એટલે હવે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે રાજેશ આયરે પ્રવેશ કર્યો છે ત્યારે ન માત્ર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ નેતાનો લાભ થશે પરંતુ વિપક્ષ માટે એક ખૂબ મરણતોલ ફટકો કહી શકાશે। જોવાની વાત એ પણ રહેશે કે રાજેશ આયરે જ્યારે હવે ભાજપમાં પ્રવેશ કરી ચૂક્યા છે ત્યારે આવનારી વિધાનસભા ચૂંટણીમાં રાજેશ આયરેને સયાજીગંજ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે કે નહીં તે જોવાનું રહેશે, કારણ કે હાલ ભાજપના જીતેન્દ્ર સુખડિયા સયાજીગંજ બેઠક પર ધારાસભ્ય છે, એવામાં રાજેશ આયરેને આવનારી વિધાનસભા ચૂંટણીમાં સયાજીગંજ બેઠક પર ભાજપની ટિકિટ મળી શકે છે તેવી એક પ્રબળ શક્યતાઓ ઉજળી બની છે। પરંતુ ફિલહાલ કોર્પોરેશનની ચૂંટણી પર ભારતીય જનતા પાર્ટીની નજર છે અને એક પછી એક અન્ય પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા જઈ રહ્યા છે અને તેવામાં ભાજપ માટે, વડોદરા માટે, વડોદરા ભાજપ માટે એક મોટી સફળતા કહી શકાય કે રાજેશ આયરે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને એ સાથે જ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં ભાજપને એક મોટી સફળતા મળી છે। જી અમિત, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર।